સુરેન્દ્રનગર જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીની શું હાલત છે તે અંગે જીએસટીબીએ રિયાલિટી ચેક કરી તો કેમેરામાં કેદ થયા આવા દ્રશ્યો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ કચેરીમાં મોટા અધિકારીઓ હાજર જ ન જોવા મળ્યા અને જે કર્મચારી હાજર હતો તે સામસામે ખુરશી રાખીને મસ્ત મજાનું એસી ચાલુ કરીને આરામ ફરમાવતો નજરે પડ્યો। મોબાઈલમાં મસ્ત કર્મચારી શું આરામ કરવાનો પગાર લે છે તેવા સવાલ આ દ્રશ્યો પરથી ચોક્કસપણે ઉઠે। સુરેન્દ્રનગરની બજારોમાં બેફામ રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવી ખાણી પીણીની ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે આવી ચીજવસ્તુઓનું વેચાણ અટકે અને લોકોનું સ્વાસ્થ્ય ન બગડે તેની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની હોય છે। પરંતુ અહીં છેલ્લા 6 મહિનામાં માત્ર 25 સેમ્પલ લઈને સંતોષ માની લેવાયો છે। આ હકીકત છે સરકારી કચેરીઓની। અહીં 6 ફૂડ ઇન્સ્પેક્ટરની જરૂરિયાત સામે માત્ર 1 ફૂડ ઇન્સ્પેક્ટર કાર્યરત છે, તે પણ કચેરીમાં તો હાજર રહેતા નથી। આવામાં કેવી કામગીરી થતી હશે તે સમજી લેવાની વાત છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।